સમગ્ર મિત્રો, હું છું નેતાભાઈ અને અમે આવી ગયા છીએ રાજપ્રા જ્યાં કામ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ રાજપ્રા છે, મારી પાછળ દેખાય રાજપ્રા માતાજી સાત બહેનોનું મંદિર છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. શક્તિ સ્વરૂપા તરીકે બિરાજમાન છે અને આ પવિત્ર સ્થાનક એટલે રાજપરામાં આવેલું પરમ કૃપાળુ માં ખોડિયારનું આદર્શન ધામ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં રાજપરા નામે નાનકડું ગામ આવેલું છે. આ ગામ એટલે ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર. ભક્તોની રાજપ્રામાં દેવી ખોડિયારના થઈ રહ્યા છે દર્શન. દેવીનું નામ રાજપ્રા સાથે કંઈક એવી રીતે જોડાઈ ગયું છે કે રાજપ્રા બોલતા જ ભક્તોની સર્વપ્રથમ તો માં ખોડિયારની જ યાદ આવે છે. ગુજરાતમાં દેવી ખોડિયારના અનેક મંદિરો આવેલા છે, પણ આ રાજપ્રા મંદિરની વાત જ કંઈક અનોખી છે. લોકમાન્યતા અનુસાર ભક્તોની માં ખોડલ અહીં છે હાજરા હજુ. રાજપ્રાની અંદર માં ખોડિયારનું ભવ્ય મંદિર સ્થાપિત છે. આ સ્થાન પર સર્વપ્રથમ મંદિરનું નિર્માણ ભાવનગરના રાજવી આતાભાઈ ગોહિલે કરાવ્યું હતું. તો વર્ષ 1914માં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંમાં ખોડલના દર્શને આવે છે અને મંદિર પરિસરમાં પગ મૂકતાની સાથે જ એક અલૌકિક શાંતિની કરે છે અનુભૂતિ. રાજપુરાના ખોડિયાર મંદિરમાં ભક્તોને માં ખોડિયારના દિવ્ય સ્વરૂપના થાય છે દર્શન અને આ ભૂમિ પર પગ મૂકતા જ જાણે કે એક જબરદસ્ત અનુભૂતિ થાય છે.
અને કદાચ એ અનુભૂતિ અત્યારે મને પણ થઈ રહી છે। ત્યારે ચાલો આપણે માના આ દિવ્ય સ્વરૂપના કરીએ દર્શન। ખોડિયાર ધામમાં ભક્તોને માં ખોડલના બુખાર વિના દર્શન થઈ રહ્યા છે। દેવી ખોડલનું આ તેજસ્વી મુખ અહીં કેટલાય ભાવિ ભક્તોના ચહેરા પર ખુશી લાવી રહ્યું છે। જાણે અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા હોય તેવું માનુરૂપ ભક્તોની ધન્યતાની અનુભૂતિ કરાવે છે।